સાબરકાંડા જિલ્લાના નેશનલ હાઇવે આઠ પ્રાંતિજના વડવાસા પાસે નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે છેલ્લા કેટલાક દિવસથી રોડ ઉપર પડેલ ખાડાને લઈને વાહન ચાલકો થાપ ખાઈ જતા સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા અકસ્માતમાં વધારો થયો છે તો કેટલાક લોકોના હાથ પગ પણ ભાગવાનો વારો આવે છે તો કેટલાક લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ગાંધીજના વડવાસા પાસે છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતોનો સિલસિલો યથાવત છે ત્યારે અમદાવાદ તરફથી હિંમતનગર તરફ જતી કાર ચાલકે રોડ વચ્ચે પડેલ ખાડા પડતા સ્ટેરિંગ ઉપરથી ગુમાવતા કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડમાં જઈ બાઇક સાથે ટકરાઈ હતી તો બાઇક ચાલક સહિત કારમાં સવાર બે એમ ત્રણ ઘટના સ્થળે મોત નીકજ્યા હતા તો આજે વહેલી સવારે તેજ સ્થળે ફરી કાર પલટી ખાઈ જતા તો કારમાં સવાર ચારનો આબાદ બચાવ થયો હતો પ્રાંતિજ પીઆઈ રાકેશભાઈ ભ્રમ્ભર તથા પ્રાંતિજ પીએસઆઈ જોશી તથા પોલીસ ઘટના સ્થળે આવી જેસીબી મશીન બોલાવી રોડ ઉપર પડેલ ખાડા તથા રોડની સાઈડમાં પડેલ ખાડા પુરાવવામાં આવ્યા હતા તેની જવાબદારી છે તે નેશનલ હાઇવે ઓથોરિટી અકસ્માતોનો સિલસિલો યથાવત સત્તા અને હાલ તો તગડો ટોલટેક્સ ઉતરાવતો હોવા છતાં જાણે ઘૂર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે ત્યારે હાલ તો અકસ્માતનો સિલસિલોને લઈને પ્રાંતિજ પીઆઈ રાકેશભાઈ બ્રહ્મભટ તથા પ્રાંતિજ પીએસઆઈ જોશી તથા પોલીસ સ્ટાફ આગળ આવ્યો હતો અને જેસીબી મશીન બોલાવી અકસ્માત ઝોન વિસ્તારમાં રોડ વચ્ચે અને રોડની સાઈડમાં પડેલ ખાડા પુરાવવામાં આવ્યા હતા તો ત્યાંથી રોજિંદુ અવર જવર કરતા લોકો તથા પ્રાંતિજના લોકોએ પ્રાંતિજ પીઆઈ પીએસઆઈ તથા પોલીસને આ પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી ત્યારે જોવાનું એ રહ્યું કે તગડી ટોલ ટેક્સ ધરાવતું નેશનલ હાઈવે ઓથોરિટીની ઊંઘ ક્યારે પૂરી થશે એ તો હવે જોવું રહ્યું સંજય રાવલ જેવી પ્રાંતિજ